જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે અધિક માસ પુરુષોત્તમ માસની કથા સાંભળશું આજે અધિક માસનો પાંચમો દિવસ છે તો આજે સાંભળશું અધિક માસનો પાંચમો અધ્યાય ગોલોકમાં મળ માસનું આગમન તથા આજે સાંભળવાની કથા મેના વ્રતનો મહિમા આ સુંદર કથા અને અધ્યાય અધિક માસમાં નિત્ય સાંભળવાનો મહિમા છે કારણ કે કહેવાય છે કે અધિક માસમાં ભગવાન રાયની જે પૂજા અર્ચના કરે છે સ્નાન દાન ધ્યાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના પર ભગવાન શ્રી હરિનારાયણની લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે કારણ કે ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે સ્નાન દાન કરશે તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેઓ પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ કથા સાંભળીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે અધિક માસનો અધ્યાય પાંચમો ગોલોકમાં મળ માસનું આગમન સાંભળશું જો આપની આ અધ્યાય અને કથા સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો

કરુડે મળમાં ઉપર પાંખો વડે વાયુ ઢોળવા માંડ્યો થોડી વારે તે સ્વસ્થ થયો એટલે ભગવાન કહેવા લાગ્યા ભગવાને કહ્યું હે વત્સ તું હિંમત રાખીને મારા પર શ્રદ્ધા રાખીને ઊભો થા તારા દુઃખના નિવારણ માટે હું તને ગોલોકમાં લઈ જાઉં છું ત્યાં શ્રી કૃષ્ણ રહે છે તેના આગળ તારું દુઃખ વર્ણવાથી જરૂર તેઓ તને દુઃખ મુક્ત કરશે શ્રી કૃષ્ણ રંગે શામળા બેભુજાવાળા અને અત્યંત તેજસ્વી છે તેના અંગે કિંમતી રત્નો જડેલા આભૂષણો દીપે છે મસ્તકે કૌસ્તુકમણિથી શોભતો મુકુટ અને કાને કો લટકતા કુંડળો તેમની પ્રતિભામાં ઓર વધારો કરે છે શ્રી કૃષ્ણ જ્યારે ભવ્ય રત્ન જડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે અનેક પાર્ષદો તેની સેવામાં હાજર રહે છે એ શ્રી કૃષ્ણ જ્યારે મોરલી વગાડે છે ત્યારે તેનો નાદ સુણીને ગોપીઓ અને ભક્તો સાનભાન ભૂલી જાય છે શ્રી કૃષ્ણ ભક્તોના દુઃખ હરવાને તેમજ ભક્તોની મહેચ્છા પૂરી કરવા ગોલોકમાં હંમેશા તત્પર રહે છે એ શ્રીકૃષ્ણ ભગવાન પાસે તને હું લઈ જાઉં છું વિષ્ણુ ભગવાન પળવારમાં મળમાસને ગોલોક લઈ આવ્યા ગોલોકનો વૈભવ અને શોભા જોઈ મળમાસ સ્તબ્ધ બની ગયો અહીં સુવર્ણ મંદિરો રત્ન મંદિરો હતા અતિ રમણીય બાગ બગીચાઓ હતા ગોલોકના રસ્તા રત્ન જડિત હતા તેથી ચારે કોર ઝગમગાટ થઈ રહ્યો હતો ગોપ ગોપીઓથી સેવાતા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજી રહ્યા હતા નેમિશારણ્યમાં ઋષિ મુનિઓ સમક્ષ સુતજી નારાયણ નારદનો સંવાદ સંભળાવી રહ્યા હતા તેમાં શ્રી કૃષ્ણે અર્જુનને અધિક માસના વ્રતનો મહિમા સંભળાવવા માંડ્યો તેમાં અધિક માસ વૈકુંઠ લોકમાં વિષ્ણુ ભગવાન પાસે પોતાનું દુઃખ વર્ણવવા ગયો અને ત્યાંથી વિષ્ણુ ભગવાન મળ માસને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ આવ્યા ત્યાં સુધી કહ્યું હવે આગળ શું બન્યું તે જાણવા સૌ ઉત્સુક બન્યા હતા એટલે શૈનક મુનિએ સુદજીને કહ્યું હે સુદજી ગોલોકમાં ગયા પછી માસની શી દશા થઈ છે તે હવે સંભળાવો આ પ્રમાણે પ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મમાં અધ્યાય પાંચમો સમાપ્ત બોલો ભગવાન રાયની જે તો મિત્રો આપને સાંભળ્યો અધિક માસનો અધ્યાય પાંચમો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી વાર્તા મેના વ્રતનો મહિના દેવી પાર્વતીએ સતી અરુંતીને તેના આગ્રહથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેમ કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું તે જણાવતા પહેલાં પોતાનું દ્રષ્ટાંત આપતા કહ્યું હે સતી એક સમયે હું શિવજી સાથે મૃત્યુલોક વિશે ચર્ચા કરતી હતી તેવામાં મારી માતા મેનાવતીનું આગમન થયું ત્યારે ચર્ચા પડતી મૂકીને હું માતા પાસે ગઈ અને તેને આવકાર આપી આસન પર બેસાડી હું પણ તેની સાથે બેઠી માતાના મુખ પર ખૂબ જ વિષાદ હતો ખૂબ જ ચિંતા હતી તે માટે મેં પૂછ્યું કે માતા મેનાવતીએ કહ્યું કે દીકરી મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે અને તારા જુદા જુદા વ્રત કરે છે નિરંતર તારી ભક્તિ કરે છે તારા ગુણ ગાન ગાય છે આ જાણીને મને અતિહર્ષ થયો છે વળી તારા જેવી જગદંબાની હું જન્ની છું તેથી ઘણું ગૌરવ અનુભવું છું બધા તને પૂજે છે પરંતુ તારી પૂજા કરવા વ્રત કરવા મેં જરા પણ સમય લીધો નથી માટે હું સુખ શાંતિ અને કલ્યાણ અર્થે કયું મંગળકારી વ્રત કરું મારી માતા મેના વતીની ઈચ્છા જાણી મેં કહ્યું હે માતા બધા વ્રતોમાં અધિક માસનું પુરુષોત્તમ માસનું મેના વ્રત અતિ ઉત્તમ છે એમ કહી મેં મેના વ્રતનો પૂર્ણ વિધિ અને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો તે જાણીને તેને ઘણો હર્ષ થયો અને ત્યારથી દર અધિક માસે તેને પુરુષોત્તમ માસમાં લેવાતું મેંના વ્રત કરવા માંડ્યું સતી અરુંતીએ દ્રષ્ટાંત સાંભળ્યું અને પાર્વતીજીને પૂછ્યું કે હે દેવી હવે મને એ પુરુષોત્તમ માસમાં કરાતા મેંના વ્રતનો મહિમા વિધિ સહિત સમજાવો પાર્વતીએ વ્રત વિધિ સમજાવતા કહ્યું હે સતી દર ત્રણ વર્ષે જે વધારાનો માસ આવે છે તે અધિક માસ પુરુષોત્તમ માસ કહેવાય છે આ પુરુષોત્તમ માસમાં સુદ્ધ ત્રીજના દિવસથી મેના વ્રત લેવાય છે આ વ્રત મારી માતા મેનાવતીની મહત્તા માટે છે તેથી તેનું નામ મેના વ્રત રાખેલું છે વ્રત કરનારે અધિક માસમાં સુદ્ધ ત્રીજના દિવસે પ્રાતઃકાળે ઉઠી નિત્યકર્મથી પરવારી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી સ્વચ્છ જગ્યામાં એક પાટલો મૂકવો તે પાટાને જળથી ધોઈ તેના ઉપર જળ ભરેલો કુંભને મધ્યમાં રાખી વ્રત કરવાનો સંકલ્પ કરવો પછી પાટલા પર ધતુરાના ફૂલ મૂકીએ એટલે દેવનું સ્થાપન કર્યું કહેવાય વ્રત કરનારે અગાઉથી એક સોનાની મૂર્તિ બનાવવી પડે એ મૂર્તિ હાથીની અંબાડી ઉપર મેનાવતી પોતાના પતિ અને પુત્ર સાથે બેઠેલા હોય તેવી સંપત્તિ ન હોય તો રૂપાની પણ બનાવી શકાય આ મૂર્તિની પ્રતિષ્ઠા પાટલા ઉપર બ્રાહ્મણના હાથે કરાવી તે વખતે પાંચ કન્યા પણ હાજર જોઈએ મૂર્તિનું સ્થાપન પુરુષોત્તમ માસ પૂર્ણ થતા સુધી રાખવું રોજ ત્યાં ઘીનો દીવો કરવાનો અને એક દીવો અખંડ રાખવાનો જેમાં ઘી પૂર્યા કરવાનું મૂર્તિનું રોજ સુગંધિત દ્રવ્યો અને પુષ્પ અક્ષતથી પૂજન કરવાનું ત્યારબાદ નૈવેદ ધરાવી આરતી ઉતારવાની તે દિવસે એકટાણું કરવાનું દિવસ રાત પુરુષોત્તમ ભગવાન અને મેના ગૌરીની ભક્તિ કરવાની અધિક માસ પૂર્ણ થતા વ્રતનું ઉજવણું કરવાનું આ દિવસે મેનાની મૂર્તિનું પૂજન કરી તે મૂર્તિ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવાની અને પાંચ બ્રાહ્મણ દંપતીને જમાડી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા આ દિવસે યથાશક્તિ દાન કરવું પુરુષોત્તમ માસમાં આ મેનાવ્રત કરનાર સ્ત્રીની સર્વે મહેચ્છા પૂરી થાય છે તેને સુખ શાંતિ રહે છે આ પ્રમાણે આજની આ કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન રાયની છે તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય પાંચમો તથા આજે સાંભળવાની ખૂબ જ સુંદર કથા વાર્તા મેનાવ્રતનો મહિમા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પૂર્ણ પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા અધ્યાય નવી કથા તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ